सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़वु 28 एमां छेल्ले एम कथा लखे छे કે રંતિદેવ રાજા ઉપર ધર્મદેવ રાજી થયા છે જે અઘોરીના રૂપમાં ધર્મદેવ આવેલા હતા એ પ્રગટ થાય છે રંતિદેવને માગવા માટે કહે છે ત્યારે રંતિદેવે પોતાનું સુખ નહીં પણ પ્રજાનું સુખ અને પ્રાણધારીનું સુખ માગ્યું ધર્મદેવે ત્યારે રંતિદેવને કીધું જે પરની પીડા માગે છે એ ક્યારેય દુઃખી થતા નથી વન માગે તને હું ધામનું વરદાન પણ આપું છું કે અંતકાળે તારો પરિવાર ભગવાનના ધામને પામશે નિષ્કુળાનંદ સ્વામી આ કથાના ઉપસંહારમાં કીધું કે પોતાની ખોટ પોતાને જ કાઢવી પડે છે જે જમે છે એનું પેટ ભરાય છે જમ્યા વિના ક્યારેય ભૂખ ભાંગતી નથી માટે સ્વામી કે આપણું પણ જન્મ મરણનું જે દુઃખ છે આપણે પણ ભગવાનના ધામને પામવા માટે નીકળ્યા છીએ તો એ કાર્ય ઉપર આપણી નજર પાકી હોવી જોઈએ આવું સ્વામી છેલ્લે કહે છે સ્વામી કે સાચું કહેતા કોઈને દુઃખ પણ લાગે પણ આ સાચું કયા વિના ચાલે તેમ નથી આવું સ્વામી કહે છે હવે સ્વામી આગળ પદ 5 સિંધુ રાગનું આ પદ છે એ પદની અંદર સ્વામી ફક્ત આ જે કથા કહી છે એ કથામાંથી હજુ સ્વામીને થોડો ઉપદેશ આપવો છે એ સ્વામી અહીંયા આગળ લખે છે કઠન કસોટી મોટી મહારાજની સહી રહે વળી કોઈ સંત સુરા જેમ જેમ દુઃખ પડે આવી દેહને જેમ જેમ દુઃખ પડે આવી દેહને તેમ 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 પર ખાય પૂરા કઠણ કસોટી મોટી મહારાજની સહી રહે વળી કોઈ સંત સુરા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કઠણ કસોટી મોટી મહારાજની મહારાજ જ્યારે કસોટી લે ત્યારે એવી મહારાજની મોટી કસોટી સહી રહે વળી કોઈ સંત સુરા કોઈ સુરવીર ભગવાનના સંત કે કોઈ સુરવીર ભગવાનના ભક્ત એ જ ભગવાનની કસોટીને સહન કરી શકે છે જેમ જેમ દુઃખ પડે આવી દેહને જેમ જેમ શરીરને દુઃખ પડે તેમ તેમ પરખાય પૂરા
સોનાની કસોટી અગ્નિ ઉપર ચડે ત્યારે જ છે. એવી રીતે ભગવાનના ભક્તની કસોટી એને જ્યારે દેહે કરીને દુઃખ આવે, એને જ્યારે દેશકાળ વિપરીત થાય, ત્યારે જ ભગવાનના ભક્તની પરીક્ષા છે. દેશકાળ સારા હોય, શરીરે સારું હોય, બધી વાતે સુખ હોય, ત્યારે ભગવાનનો નિશ્ચય કોઈનો ડગતો નથી. એમાં તો બધાએ એમ કહે છે કે મહારાજની દયા છે, મહારાજની કૃપા છે, મહારાજ બહુ રાજી છે, આમ બધાય કહેશે. છોકરા છૈયા સરસ હોય, ઘર સરસ હાલતું હોય, ગાડીઓ સરસ હોય, શરીર સારું હોય, જેવો વિચાર કરે એવું બધા કામ થઈ જતા હોય, અને વ્યક્તિને પૂછવામાં આવે કે કેમ છો, તો કે બસ મહારાજની દયાને મહારાજ બહુ રાજી છે. પણ જે ધાર્યું હોય એનાથી હાવ ઊંધી બાજી પડે, શરીરની અંદર અનેક પ્રકારના રોગ લાગુ પડે, કુટુંબ પરિવારની અંદર મૃત્યુ અને બીમારીઓ ચાલુ થઈ જાય, સંપત્તિ હોય એ જવાની તૈયારી થઈ જાય, આવી દશા આવે અને ત્યારે કોઈ પૂછે કે કેમ છે, ત્યારે કે મહારાજ બહુ રાજી છે. કારણ કે મહારાજ રાજી છે ને એટલે જ મારી પરીક્ષા લે છે. પરીક્ષા કોની લે? જેની ઉપર બહુ રાજી હોય ને, અને જેની ઉપર હજુ બહુ રાજી થવું હોય એની જ પરીક્ષા લે. ભગવાનના મોટા પુરુષો ભેગા રહીએ તો ખબર પડે કે એને ઘણીક વખત ઘણાને બહુ વઢે. તમે બાજુમાં હો તો તમને લાગે કે બાબત તો કંઈ વઢવા જેવી એટલી છે જ નહીં, સહજમાં કહી દેવા જેવી છે, તો પણ આ વ્યક્તિને આટલું બધું કેમ ખખડાવે છે? પણ એની ઉપર બહુ રાજી હોય, એની ઉપર બહુ વિશ્વાસ હોય અને હજુ વધારે રાજી થવું હોય એટલે એને કસનીમાં લે, અને જેની ઉપર રાજી હજુ એટલા છે નહીં અને જેને હજુ રાજી હજુ એની ઉપર વધારે થવાનું નથી એને બહુ કસનીમાં લે નહીં, એને પંપાડીને રાખે. કારણ કે ખબર હોય કે આ ટકી શકે એમ નથી, જો આને જાજો ડોઝ મળશે તો. એમ ભગવાન પણ શું વિચારે છે કે દાદા ખાચરની આટલી બધી પરીક્ષા લે કે દાદા ખાચરને દેવું થઈ જાય, અન્ય દાંતને વેર થઈ જાય, એટલું બધું એના નામે ગઠપુરની બજારમાં કોઈ ઉધારે અનાજ ના આપે એટલે ક્રેડિટ કેવી થઈ ગઈ કહેવાય? દાદા ખાચરના નામે ગઠપુરમાં કોઈ વણિક એની દુકાનેથી ઉધાર સીધું ના આપે તો એ દાદા ખાચરની ક્રેડિટ કેવી કરી દીધી? તો ક્રેડિટ કરવાવાળા કોણ? મહારાજ. જો દાદા ખાચર એના પરિવાર સહિત એ 5-6 જણ રહેતા હોત તો એની દશા કોઈ દિવસ આવી ન થાત. એ તો નીતિથી જીવવાવાળા ભગવાનના ભગત હતા. એની દશા આવી થવા પાછળનું કારણ એ હતું કે એને ત્યાં મહારાજ રહેતા હતા, સંતો રહેતા હતા અને સંઘના સંઘ આવતા હતા. હવે એનાથી એટલા બધાનો ખર્ચો પૂરો પડી ન શકે એના કારણે એની એવી દશા હતી. જો પોતાના પરિવાર 5 કે 6નું જ જો પોષણ કરવાનું હોત તો દાદા ખાચરને કોઈ દિવસ એવા દિવસો ન આવત. તો એવા દિવસો ઊભા કરવાવાળા કોણ? મહારાજ. તો દાદા ખાચર સાથે એવું તો શું વેર કે દુનિયાના બીજા જીવને એવું દુઃખ ના આપ્યું ને દાદા ખાચરને આપ્યું? મહારાજને વેર નહોતું, મહારાજને એની ઉપર અતિશય હેત હતું. અને દાદા ખાચરનું નામ સુવર્ણ અક્ષરોએ આ સંપ્રદાયમાં મહારાજને લખાવવું હતું એટલે એને કસ્યા. મહારાજે પ્રથમના 61માં વચનામૃત, બલિરાજાનું વચનામૃત, એનું હેડિંગ એ છે. મહારાજે કહ્યું ભગવાન જેમ જેમ કસની માલે એમ એમ વધારે રાજી થવું. કેમ રાજી થવું? તો કે ભગવાન જેમ જેમ મને કસનીમાં લેશે એમ એમ મને વધુ વશ થશે. જેને ભગવાન વશ થયા છે એક પણને સોફાસેટમાં બેઠા બેઠા વશ નથી થયા. જેને ભગવાન વશ થયા છે એ કોઈને બરાબર સુખ સુવિધાઓની વચ્ચે દુઃખ આવ્યા વિના ભગવાન વશ નથી થયા. આજ સુધીના ઇતિહાસો, હજુ આ ક્ષણ સુધીના ઇતિહાસોની અંદર તપાસવામાં આવે તો જે ભગવાનના સંતો ભક્તોને કોઈ પ્રકારની વગર કામની ઉપાધિઓ ભગવાન તરફથી પ્રેરિત થઈ અને એ ઉપાધિઓ વચ્ચે જે ભગવાનના ભક્તો અડગ રહ્યા ભગવાન એને વશ થયા છે, બીજા કોઈને વશ નથી થયા. એટલે દેહે કરીને દુઃખ આવે, દેશકાળ વિપરીત થાય,
તેમ 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 પર ખાઈ પૂરા, એમ એની સુરવીરતાની ખબર પડે. આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી તો હોસ્પિટલની અંદર 70% બોડી દાઝી ગયેલું પછી હોસ્પિટલમાં હતા અને એની અંદર તો કેટલી પીડા થતી હોય. તમે ગમે એટલા ઇન્જેક્શન આપો એને ખોટું કરવા તો પણ એનો ડોઝ બહુ ના રહે, એની પીડા બહુ અસહ્ય હોય છે એવું જેને જેને અનુભવ્યું છે અને જે ડૉક્ટરો છે એ પણ પોતે કહે. પણ એની વચ્ચે જો એ સુરવીર હતા તો એવું બોલતા કે મને મહારાજ ચોખ્ખો કરે છે, મને મહારાજ ચોખ્ખો કરે છે. કોઈ મોટા મોટા સદગુરુઓ, સમર્થ સદગુરુઓ એમને દર્શન દેવા આવ્યા ત્યારે એને એક સદગુરુને પણ એવી પ્રાર્થના ના કરી, ઇવન ગુરુજીને પણ પ્રાર્થના ના કરી કે મહારાજને પ્રાર્થના કરો કે મારું દુઃખ મટી જાય, મહારાજને પ્રાર્થના કરો કે હું સાજો થઈ જાઉં. બસ એને કોઈ સદગુરુ સમર્થ આવ્યા, સદગુરુએ પૂછ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરીશ તારા માટે. આવું જ્યારે કીધું ત્યારે એ સંતે સામો જવાબ એટલો આપ્યો, પ્રાર્થના કરવી હોય તો એટલી જ કરજો, મારા ગુરુજીને જેવું હરિકૃષ્ણ મહારાજમાં હેત છે અને એમને જેવું એમના ગુરુમાં હેત છે એવું મને મહારાજમાં મારા ગુરુમાં થાય. સમર્થ સદગુરુઓ જ્યારે આ શબ્દ બોલે પ્રાર્થના કરવી છે મહારાજને ત્યારે એ કે આ પ્રાર્થના કરજો, પણ હું સાજો થઈ જાઉં, દોડતો થઈ જાઉં, મારું શરીર મને દુઃખ ના પડે, પીડા ના થાય. એ કોઈ એમને કે તમને આટલી પીડા થાય છે ભગવાન, તો કે ના મહારાજ મને ચોખ્ખો કરે છે. સીતાજીના જેવી સમજણ કહેવાય. સીતાજી મહારાજે અંત્યના 11મા વચનાવતમાં સીતાજીની સમજણને વખાણી કે સીતાજીને જેમ જેમ દુઃખ આવ્યું, સીતાજીને વગર વાંકે વનમાં ને જંગલમાં મોકલ્યા ત્યારે સીતાજી ત્યાં રોવા માંડ્યા. લક્ષ્મણજી કહે છે સીતાજીને કે મને ખબર છે કે રામે વગર વાંકે તમને જંગલમાં મોકલે છે, મને એનો ખ્યાલ છે. ત્યારે સીતાજી એમ કહે છે કે લક્ષ્મણ હું મારા દુઃખને નથી રોતી, મને રામે કાઢી મૂકી છે, મને રામે વગર વાંકે જંગલમાં મોકલી દીધી છે એનું મને દુઃખ નથી, મને એનું દુઃખ છે કે રામને બરાબર ખબર છે કે સીતાજી નિર્દોષ છે. રામ બરાબર જાણે છે કે અગ્નિ પરીક્ષા સીતાએ આપી છે, નિર્દોષ નીકળ્યા છે, છતાં પણ એક લોકના મેનાના કારણે રામજીને મજબૂરીથી મને કાઢી મૂકવી પડી છે, એટલે રામ એવા દયાળુ છે કે એમનાથી મને કાઢી મૂકી છે, સહન નહીં થાય અને રાજમહેલમાં બેઠા બેઠા અત્યારે રડતા હશે. હું તો રામના દુઃખે દુઃખી છું, મારા દુઃખે દુઃખી નથી. શ્રીજી મહારાજે અંત્યના 11મા વચનાવૃતમાં સીતાજીની સમજણને વખાણી કે ભગવાનનો ભક્ત હોય એ આવો હોય, ક્યારેય ભગવાન પર દોષારોપણ ના કરે. ભગવાન આવું શા માટે કરે છે? ભગવાનના ભક્તને ગમે એટલી કશની આવે તો ભગવાનનો ભગત એમ જ બોલે, મહારાજ જે કરતા હશે, જેમ કરતા હશે એમાં મારું હિત જ હશે, મને દેખાતું નથી પણ જેમ કરતા હશે એમાં મારું હિત જ હશે. આવું ભગવાનના ભક્તને સદાય રહે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કઠણ કસોટી મોટી મહારાજની. મહારાજ જ્યારે કસોટી લે ને ત્યારે કોઈક સુરવીર સહન કરી શકે. આપણા સત્સંગની અંદર કથા છે, માનકુવા ગામના શ્રીજી મહારાજે લોયાના 3જા વચનામૃતમાં કૃષ્ણજીને મૂળજીની વાત કરી છે. એ દ્રષ્ટાંત, એની કથા એ આ પદને બહુ અનુરૂપ છે. માનકુવાની અંદર મુક્તોની ખાન કહેવાતી, 18-18 સાધુઓ ત્યાંથી થયેલા મહારાજ વખતે. એમાં કૃષ્ણજી કરીને એક એ ગામની અંદર રહેવાસી હતા. માનકુવામાં સત્સંગીઓ બધાય રહે, એ સત્સંગીઓના યોગે કરીને કૃષ્ણજીને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયેલો. એક વખત સંઘ સાથે ગઢપુર દર્શન કરવા ગયા, દર્શન કરી અને પરત આવ્યા. મૂળજી અને કૃષ્ણજી બે બરાબર મિત્રો, એટલે મૂળજીને કૃષ્ણજી આવીને એમ કીધું, ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં પ્રગટ બિરાજે છે અને મેં એના દર્શન કર્યા, મેં એના ચરિત્રો જોયા, એ બધાય પરથી મને પાકું થઈ ગયું કે ભગવાન પૃથ્વી પર સાક્ષાત બિરાજે છે. મૂળજી કે કા ભગવાન સ્વામિનારાયણ ખોટા, કાં તો તારા નિશ્ચયમાં ખામી. કૃષ્ણજી કે હોય નહીં, મેં બરાબર પાકું કર્યું છે કે ભગવાન છે. મૂળજી કે જો ભગવાન હોય તો તું પાછો ઘેર આવે જ શા માટે? જો ભગવાન જ તને મળી ગયા તો આ દુનિયામાં બીજું મેળવવા જેવું છે શું તું પાછો આવ્યો?
એટલે કાં તો એ ભગવાન સ્વામિનારાયણ ખોટા અને કાં તો તારે ઓળખવામાં ખામી, બેમાંથી એક તો છો તું ખોટો કા ભગવાન ખોટા, બેમાંથી એક ખોટા. કૃષ્ણજી કે નહીં ભગવાન સાચા છે, ચાલ હું તને લઈ જાઉં ગઢપુર. પછી કૃષ્ણજી મૂળજીને લઈને ગયા અને મૂળજીને કૃષ્ણજી બંનેને મૂળજીને ત્યાં શ્રીજી મહારાજના પ્રથમ દર્શન કર્યા, ત્યાં જ મહારાજે દિવ્ય દર્શન આપ્યા એટલે મૂળજીને પણ મહારાજનો નિશ્ચય પાકો થઈ ગયો. બંને જણા સંગ સહિત ગયેલા માનકુવાથી. સંગ પાછો પાંચ છ દિવસે માનકુવા પાછો જવા માટે તૈયાર થયો ત્યારે બેય જણા ગઢપુરમાં રોકાઈ ગયા કે અમારે ઘેર આવવું નથી, હવે ઘેર આવવું નથી એમ કરીને રોકાયા. સંઘ પાછો પહોંચ્યો, મા બાપ પૂછવા લાગ્યા કે ભાઈ અમારા કૃષ્ણજીને મૂળજી ક્યાં છે? ઓલા બધાએ કે કૃષ્ણજીને મૂળજી તો ત્યાં રોકાઈ ગયા ભગવાન સ્વામિનારાયણ ભેગા. અમે તેમને બહુ આગ્રહ કર્યો કે ઘેર હાલો, પણ એ લોકો કોઈ તૈયાર થયા નહીં. એ કે અમારે તો અહીં જ રહેવું છે, ગઢપુરમાં રહેવું છે, ભગવાન ભજવા છે, અમારે સંસારમાં પડવું નથી. એના મા બાપ ખીજાના ચિઠ્ઠી લખી મહારાજ ઉપર કે અમારા દીકરાઓ તમારી પાસે આવેલા છે, અમારા દીકરાઓને પાછા મોકલો, અમારે સંસારની અંદર વ્યવહારના ઘણા કામ દીકરાઓ વિના અટકેલા છે. શ્રીજી મહારાજ પાસે પત્ર આવ્યો એટલે મહારાજે તરત જ કૃષ્ણજીને મૂળજીને બોલાવીને કીધું તમે બે જણા ઘેર જાઓ, તમારા ઘેરથી આ તમારા મા બાપના પત્ર બે થી ત્રણ ઉપરા ઉપરી આવ્યા છે, તમને એ લોકો સાધુ થવા માટેની રજા આપતા નથી, અહીં રહેવાની રજા આપતા નથી, તમે લોકો અહીંથી વિદાય થઈ જાઓ, અમે કોઈને રજા વિના રાખતા નથી. કૃષ્ણજીને મૂળજી ત્યાંથી વિદાય થયા, પણ હૃદયની અંદર પાક્કું છે કે માનકુવા તો જવું જ નથી. એટલે માનકુવા જવાની જગ્યાએ વનથલી ગામની અંદર વનથલી ગામ રસ્તામાં આવ્યું ત્યાં આગળ એ રોકાઈ ગયા અને ત્યાં રોકાઈ ગયા અને લાધા સુથાર કરીને એક સારા સત્સંગી હતા એને કીધું કે અમારે તમારે ઘેર રહીને થોડું કામ કરવું છે તો અમને ખાલી હવાર હાથ થોડું જમવાનું દેજો અને અમે તમારું કામ કરશું તો હાલશે? લાધા સુથાર કે સત્સંગી છે, આમે કથા વાર્તા સત્સંગ થાય અને સારું. એને કંઈ ખબર નહીં કે મહારાજે આ લોકોને કાઢી મૂક્યા છે એટલે એને રાખ્યા. એક વર્ષ સુધી એને ત્યાં કામ કર્યું અને એક વર્ષ પછી લાધા સુથારે 40 રૂપિયા આપ્યા એ લઈ અને બંને જણા ગઢપુર આવ્યા અને મહારાજને ભેટ મૂકી. હવે આ બાજુ ઉપર ગઢપુરમાં મહારાજ ઉપર પત્ર આવ્યા એના મા બાપના કે કૃષ્ણજીને મૂળજી હજુ ઘેર આવ્યા નથી, તમે મોકલો 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 મોકલો. મહારાજ વિચારે મનુષ્ય ચરિત્ર કરતા કે આ લોકો ગયા છે ક્યાં, બે જણા માનકુવા પહોંચ્યા નથી, એક વર્ષથી પત્ર આવે છે એટલે બે જણા આવ્યા ને. એટલે મહારાજ તો પેલા ખીજાયા બેયને, 40 રૂપિયા ભેટ મૂક્યા, રૂપિયા ક્યાંથી લાવ્યા ને તમે, રોકાયા હતા ક્યાં? એટલે બંને જણાએ કીધું કે મહારાજ અમે લાધા સુથાર વનથલીની અંદર છે, અમે ત્યાં રોકાયા હતા અને ત્યાં અમે એક વર્ષ રહ્યા, મહારાજ અમારા સંસારમાં જવું જ નથી. મહારાજ કે જો સાંભળો, તમારે અમારી ભેગા રહેવું હોય તો એક જ ઉપાય છે કે તમારે રજા ચિઠ્ઠી તમારા મા બાપની લઈને આવવી પડે, તમારા જો લગ્ન થયા હોય તો તમારા ઘરવાળાની પણ રજા ચિઠ્ઠી તમારે લઈને આવવું પડે. જો તમારી પાસે રજા ચિઠ્ઠી હોય તો અમે તમને સાધુ તરીકે રાખશું, અમારી સેવામાં રાખશું, પણ જો રજા ચિઠ્ઠી તમે ના લઈ શકો તો અમે તમને ના રાખી શકીએ. મહારાજે આ વાત કરી પછી આ બે જણા માનકુવા પાછા ગયા. એમને ખબર તો પડી ગઈ કે રજા ચિઠ્ઠી વિના મહારાજ હવે રાખે નહીં. માનકુવા આવ્યા, બહુ સમજાવ્યા મા બાપને અને બધાયને, પણ સંસારમાંથી કોઈ એને છોડવા તૈયાર થયા નહીં. એમાં શ્રીજી મહારાજ માનકુવા પધાર્યા. તે મહારાજ માનકુવા પધાર્યા એટલે મહારાજ છે ને કાતર લઈને બેઠા અને મહારાજે કીધું કે મહારાજ બધાને કે જે સાચા સત્સંગી હોય એ આવો અમારી પાસે, તમે બધા અમારા પાકા છો ને સાચા ને બધા. કે આ મહારાજ કે આવો, અમારા આજે તમને ત્યાગી કરવા છે, જે સાચા હોય એને હવે તમને સંસારમાં રહેવા નથી દેવા. એટલે બધાય માનકુવાના લોકો ભાગવા માંડ્યા મહારાજથી કે ભાગો ભાગો, કે આ મારા તો મૂંડી નાખશે, આપણે તો હરિભગત થયા છે, સાધુ તોડું થઈ જવાય, હજુ આ સ્ત્રી છોકરા બધું છે. એમાં મૂળજીને કૃષ્ણજીને ખબર પડી કે મહારાજ કાતર લઈને બેઠા છે, આ બેને તો ગમતું જ હતું એટલે બે જણા ગયા મહારાજને કે મહારાજ લો અમને ત્યાગી કરો. મહારાજ કે ત્યાગી થવું એ ખાવાના ખેલ નથી, અહીં બહુ સહન કરવું પડે, સાધુ વઢે સહન કરવું પડે, અપમાન થશે, અહીંયા આગળ કાંઈ તમારું ધાર્યું નહીં મળે, ખાવાનું સારું નહીં મળે, બધું ભેગું કરીને ખાવું પડશે,
ટંકેટાને જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાવા નહીં બેસાય, પથારી નાનીયમથી એક સાદડી પર હોવું પડશે, આ બધી મહારાજે વાતો કરી જાઓ, તમારા મનને પૂછી આવો પહેલાં. અહીં તો સુખ સાહેબીથી રહો છો અને ગઢપુર અમારી ભેગા આવ્યા હતા ત્યારે તો ત્યાગી નહોતા, એ સમયે તો બરાબર તમે ગૃહસ્થ આશ્રમની જેમ રહેતા, પણ ત્યાગી તરીકે રહેવું હેલું નથી, તમારા મનને પૂછી આવો. બે જણા ખૂણામાં ગયા અને બે જણા પોતાના મનની અરે વાતો કરવા લાગ્યા. સુરવીર છે ને, મનને કહે છે, મન કેટલા જન્મો જન્મતે તારું ધાર્યું કર્યું ને કેટલા સુખ ભોગવ્યા, ગધેડો થયો, કૂતરો થયો, બિલાડો થયો, ત્યારે કેટલા પ્રકારના સુખ, સ્ત્રી આદિક, ખાવા આદિકના, ઊંઘ આદિકના બધાય ભોગવ્યા છે, હવે આ જન્મે ભગવાન ભજી લે, બોલ શું કરવું તારે, એમ મનને પાછા પૂછે. પછી મને હા પાડી કે વાંધો નહીં, થઈ જાઉં ત્યાગી. એટલે બે જણા આવ્યા. મહારાજ કે તમે અમારા ત્યાગી જ છો, સંસારમાં રહો અને અમારે જરૂર પડશે ને ત્યારે તમને બોલાવી લેશું. આમ કહીને મહારાજ માનકુવાથી પાછા નીકળી ગયા. પણ બેયને લગ્ન એક જ છે કે અમારે તો ત્યાગી થવું જ છે. પોતાના મા બાપ જો રોજ માથાકૂટ કરે, રોજ માથાકૂટ કરે કે તમે અમને રજા આપી દો, અમારે સંસારમાં રહેવું નથી, ખેતીમાં ધ્યાન આપે નહીં. એટલે એના મા બાપ કે અમને કાંઈ વાંધો નથી, હાલો તમારી ઘરવાળી જો તમને રજા દઈ દે ને તો અમને કાંઈ, પહેલાં તો બાળપણામાં લગ્ન થઈ જતા ને, તમારા ઘરવાળીઓ જો તમને લગ્ન થયા છે એ લોકો રજા આપે તો વાંધો નહીં. બે જણા એની ઘરવાળી પાસે ગયા અને કહે છે કે અમને તમે રજા આપો, અમારે ભગવાન ભજવા છે. ઓલી બે સ્ત્રીઓ છે એને ના પાડવા લાગી અને પછી બંને જણા એકાંતમાં બેસીને વિચારે છે કે આપણો અમૂલ્ય સમય જાય છે, આ તો આ અવસર અત્યારે યુવાની છે, અત્યારે ભગવાન ભજી શકાય એવો ટાઈમ છે, અત્યારે આ લોકો આપણને રજા આપતા નથી. ઇતિહાસોમાં લખાયું બંને પોતાના અંગ કાપી નાખ્યા, ભીષ્મ કરી નાખ્યો, પોતાની ઇન્દ્રિયો કાપી નાખી અને પોતાની સ્ત્રીઓને કે બસ તમને ફક્ત આ ઇન્દ્રિયોમાં જ રસ હતો ને તો અમારી પાસે હવે ઇન્દ્રિયો જ નથી, એવી ઘટના ઘટી. અને એટલું ભયંકર દુઃખ, અંગને કાપી નાખે, ઇન્દ્રિયને કાપી નાખે, એનું કેવું દુઃખ થાય. એ કાપીને એનું દુઃખ જે થયું એ આખો ગુહ્ય ભાગ એમનો કાપી નાખ્યો. અને પછી પેલી સ્ત્રીઓ હતી એને એમાંથી હેટ તૂટી ગયું, સંસારીઓને હેટ તૂટી ગયું. અને મૂળજી અને કૃષ્ણજી જે હતા ને, એ મૂળજીને કૃષ્ણજીને એ ગામના અદાભાઈ કરીને દરબાર હતા, એમને બંને એ બેની સેવા ચાકરી કરી અને એ બેને સાજા કર્યા. આ બાજુ શ્રીજી મહારાજને ખબર પડી કૃષ્ણજીને મૂળજીએ આવું કામ કર્યું છે, એટલે શ્રીજી મહારાજે ગામો ગામ પત્ર લખી દીધા કે કૃષ્ણજીને મૂળજીએ અમારી આજ્ઞા લોપી છે એટલે અમે એને વિમુખ કરીએ છીએ, એને કોઈ સહાય કરવી નહીં, એને કોઈ રાખવા નહીં, એને કોઈ ખાવા આપવું નહીં, એને કોઈ પ્રકારનું કોઈ એની સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવો નહીં. હવે અદાભાઈ દરબારે એની સેવા કરી બંને જણની, એટલે ગામના જે સત્સંગીઓ હતા એને તો શ્રીજી મહારાજનો પત્ર મળ્યો એટલે એ લોકોએ તો આ બે હારે સંબંધ કાપી નાખ્યો, પણ અદાભાઈ દરબાર હારે સંબંધ કાપી નાખ્યો. પછી સત્સંગીઓ બધા ભેગા થઈ અને રાત્રે કથા વાર્તા કરે ને ત્યારે આ ત્રણેય જણા અદાભાઈ, કૃષ્ણજીને મૂળજી, અદાભાઈને લોકોએ કીધું કે તમે આને છોડી દો, કૃષ્ણજીને મૂળજી કે તમે અમને છોડી દો, ભગવાને અમને વિમુખ કર્યા છે. અદાભાઈ કે હું વિમુખ થઈશ, પણ તમારા જેવા જે શ્રીજી મહારાજ માટે આવું કરે એવા ભગવાનના ભક્તોનો પક્ષ હું નહીં છોડું, ભલે મહારાજ મને વિમુખ કરે, ભલે મહારાજ મને વઢે, ભલે મહારાજ મને સજા આપે, પણ મારે તમારી સેવા કરવી જ છે. ત્રણેય જણા પેલા સત્સંગીઓ કથા વાર્તા કરે ને ત્યાં જઈને દૂર બેસે, ત્રણેય બેસે તો પેલા સત્સંગીઓ ત્યાંય ના બેસવા દે. સત્સંગીઓ કે ઊભા થઈ જાઓ, તમારે અમારી ભેગા નહીં આવવાનું, મહારાજે તમને વિમુખ કર્યા છે. અને ત્યારે કૃષ્ણજી મૂળજીને અદાભાઈ કે ભાઈ જ્યાં કૂતરા બેસે છે ત્યાં અમે તો બેહીએ છીએ, અમે તો તમારી ભેગા તો નથી બેસતા, જ્યાં કૂતરા દૂર બેસે છે કૂતરાને બેસવાનો અધિકાર છે અમને નહીં. કૃષ્ણજી મૂળજીને અદાભાઈ સત્સંગીઓને એમ કહે છે કે તમે અમને ગામના કૂતરા સમજીને બેસવા દો, કેવો ખપ હશે, એને ખપ કેવો હશે, એને ભગવાનને કેવા જાણ્યા હશે. ભગવાન માટે આવું કરે ને ભગવાન વિમુખ કરે આખા સંપ્રદાયને ને આખા સત્સંગને, શ્રીજી મહારાજ કે એની યારે સંબંધ ના રાખો, એને સહાય ના કરવી, આવું શ્રીજી મહારાજ કરે તો પણ મહારાજમાંથી ડગે નહીં. આને શ્રીજી મહારાજની કસોટી કહેવાય. આમાંની
કરોડમાં ભાગની કસોટી આપણી શ્રીજી મહારાજ કરે તો આપણી દશા શું થાય? આ ત્રણેય જણા સત્સંગીઓને એમ કહે છે, ગામના કૂતરા જેટલા તો અમને સમજો કે અમે કૂતરા છીએ, ગામના કૂતરા બેસે છે એ જગ્યાએ અમે બેસીને તમારી વાતો સાંભળીએ સત્સંગીઓને, કે અમને તમને શું વાંધો? સત્સંગીઓને બહુ દુઃખ છે, સત્સંગીઓ બધું સમજી શકે છે, આંખમાંથી આંસુડા પડે દરેક ભક્તોને આ લોકોની સ્થિતિ જોઈને, પણ શું કરે? શ્રીજી મહારાજનું બંધન છે. શ્રીજી મહારાજે કીધું કે તમે એની સાથે સંબંધ રાખો તો તમે વિમુખ, કોઈને વિમુખ થવું ગમતું નથી, બધાને દુઃખ ભારો ભાર છે કે આવા ભગવાનના ભક્તોનું આપણે અપમાન કરવું પડે છે, આવા ભગવાનના ભક્તોને આપણે બેસાડી નથી શકતા આપણી ભેગા, આવા ભગવાનના ભક્તો આપણને એમ કહે છે કે તમે અમને કૂતરા જેટલા તો ગણો. એ હરિભક્તોને શરમ આવે છે કે આપણા કરતાં તો નિષ્ઠાવાળા આ છે શ્રીજી મહારાજના, આના દર્શન કરે આપણા પાપ બળી જાય, પણ કરવું શું? શ્રીજી મહારાજનું બંધન છે. પછી થોડા સમયે સાજા થયા ને પછી બેય જણા ઘેરુથી જાતે કપડાં રંગી દીધા અને ગઢપુર પહોંચ્યા. ગઢપુર પહોંચ્યા, મહારાજને જઈ અને પછી દંડવટ કરવા લાગ્યા. તે મહારાજને જઈને દંડવટ કરવા લાગ્યા, પછી મહારાજના દર્શન કર્યા એટલે મહારાજે કહ્યું, તમે કોના પરમહંસ છો? ત્યારે કે અમે તમારા પરમહંસ છીએ. મહારાજ કે તમારું નામ શું? ત્યારે કે નામરૂપ તો મિથ્યા છે. પછી મહારાજ કે બહુ મોટા સિદ્ધ થઈ ગયા છો, તમારે નામરૂપ મિથ્યા છે, આટલું બધું જ્ઞાન થઈ ગયું, બહુ મોટા સિદ્ધ થઈ ગયા છો. અને પાર્ષદોને કહ્યું કે આમને અહીંથી કાઢી મૂકો. ધક્કા મારીને કાઢી મૂક્યા એ લોકોને, કૃષ્ણજીને મૂળજીને ધક્કા મારીને કાઢી મૂક્યા. વિચારો, જેને સંસારનો ત્યાગ કરવા માટે પોતાના ગુહી અંગો કાપી નાખ્યા, આટલી પીડા સહન કરી, આટલું વિમુખપણું સહન કર્યું, આટલા મેનાટોના લોકોના સહન કર્યા, ગામના કૂતરા જેટલી પોતાની ક્રેડિટ કરી, તોય શ્રીજી મહારાજ ધક્કા મારીને કાઢી મૂકે એમાં પાછો ના પડે, એ આ નિષ્કુળાનંદ સ્વામીની આ કઠણ કસોટી લખી છે ને કડી, એમાં સેટ થાય. કાઢી મૂક્યા તે પછી ભગવાનની મૂર્તિ સંભાળીને રાત્રે કીર્તન બોલવા લાગ્યા. શ્રીજી મહારાજ અક્ષર ઓરડીને પોઢ્યા હતા ને તે નિંદ્રા જ ના આવે. પાર્ષદોને બોલાવીને કીધું કે આ કચ્છી પરમહંસ કીર્તનો બોલે છે, અમને નિંદ્રા આવતી નથી, માટે એને કાઢી મૂકો દૂર. અજુય દરબારગઢની બહાર કાઢ્યા હતા, ત્યાંથી પહેલાં પાર્ષદોએ જઈને છેટે કાઢી મૂક્યા. બીજી રાત્રિ અકીર્તન બોલવા લાગ્યા મહારાજને, પછી ઊંઘ આવતી નહોતી. મહારાજ કે આ કચ્છીઓએ તો અમારો કેળો મૂક્યો નહીં. પછી મહારાજ કે ને વગડામાં કાઢી મૂકો. તે પાર્ષદોએ જઈને વગડામાં જાઓ, કે અહીંથી અહીં વગડો છે, માટે અમે તો અહીં જ કીર્તન બોલીશું. પેલા કે આ વગડો જ છે અને અમે અહીં કીર્તન બોલવાના જ, આ તો મહારાજની આજ્ઞા છે એટલે છેટે જઈએ છીએ, નહીં તો અમે કચ્છી કહેવાઈએ, તમારા માથા ભટકાવીને મારી નાખીએ. પણ શું કરીએ મહારાજ, શું કરીએ કે મહારાજની આજ્ઞા છે, મહારાજ કે તેથી વગડામાં રહેવું પડે છે. આ બધી વાત પાર્ષદોએ આવીને મહારાજને કહી, ત્યારે મહારાજ બોલ્યા, કચ્છી હોય છે તો વશમાં, માટે વિચારીને પાસે જજો. મહારાજે પાર્ષદોને કીધું. ત્રીજી રાત્રિએ પણ કીર્તનો બોલવા માંડ્યા ત્યારે મહારાજ કે કચ્છી પરમહંસો હેતે કરીને ઓરડી અને ઢોલિયા સહિત અમને ખેંચે છે, માટે જાઓ એમને અહીં અમારી પાસે તેડી લાવો. પછી પાર્ષદો ગયા, બંનેને તેડી લાવ્યા. દૂરથી આવતા જોઈને શ્રીજી મહારાજ એમને દંડવટ કરી લીધો. મહારાજે દંડવટ કરી લીધો બેયને, અને મહારાજ બોલ્યા, અમે આમનો સ્વાનની પેઠે તિરસ્કાર કર્યો, કૂતરાની જેમ અમે આને કાઢી મૂક્યા, કૂતરાની જેવી દશા અમે આની કરી દીધી, પણ એમને અમને મૂક્યા નહીં. પછી બંને આવીને મહારાજને ખૂબ પ્રેમથી ભેટ્યા. પછી બીજે દિવસે મહારાજે એમને દીક્ષા આપીને સાધુ કર્યા. એકનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી પાડ્યું, અને જેઓને અમદાવાદ મંદિરના મહંત કર્યા હતા, અને બીજાનું નામ ઘનશ્યામાનંદ પાડ્યું, અને છેવટ સુધી એ જૂનાગઢ મંદિરમાં રહ્યા હતા. આ બંને કચ્છી ભગવાનના ભક્તો, એને સુરવીર કહેવાય, એને ભગવાનના પાકા ભગત કહેવાય. જેમ જેમ દુઃખ પડે, જેમ જેમ દુઃખ પડે આવી દેહને, જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ 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 પરખાય પૂરા. જેટલી પરીક્ષાઓ કરી એટલે એની અંદર પરખાઈ. ભગવાનનો ભક્ત છે ને, જેમ સોનાને જેટલું તપાવે એટલી ખબર પડી જાય કે આ સોનું છે, એમ ભગવાનના ભક્તોને જેટલો ભગવાન તપાવે એટલી ખબર પડી જાય કે આ ભગવાનનો પાકો ભક્ત છે, પાછો ના પડે. અને આવા ભગવાનના ભક્તો પૂર્વે હતા એમ નહીં, આજે વર્તમાન કાળે પણ છે. જેને દેહે કરીને પણ ભગવાનની પ્રેરણાથી દુઃખ હોય
અને જેને દેશ કાળ પણ વિપરીત હોય, ગમે એવું કરે તોય દેશ કાળ એના ઊંધા પડતા હોય, તો પણ શ્રીજી મહારાજની નિષ્ઠામાંથી ક્યારેય ડગ્યા નથી એવા ભગવાનના ભક્તો આપણી નજરની સામે આપણી વચ્ચે જ રહે છે. જો આપણને જોતા આવડે અને આપણને દ્રષ્ટિ હોય તો ખબર પડી જાય કે જો આમને આટલું દુઃખ છે તો પણ ભગવાનમાંથી બિલકુલ ડગતા નથી, બિલકુલ ડગતા નથી. આપણને નજર સામે જ દેખાય. શ્રીજી મહારાજનો આ સત્સંગ એટલો બધો તવંગર છે, આ સત્સંગ એટલો બધો લીલો છે કે આની અંદર શ્રીજી મહારાજે એવા પાત્રો, દર્શનીય પાત્રો ભાઈઓમાં, બહેનોમાં, ત્યાગીમાં, ગૃહીમાં રાખેલા જ છે. એના આપણે દર્શન કરીએ ને, આપણે એની વાત સાંભળીએ ને, કે એને જે દુઃખ આવતું હોય એની વચ્ચે જે એને સહન કરીને જે રાખ્યું હોય એટલું સાંભળે ને તો આપણને હિંમત આવી જાય કે ઓહો, એમાંનું તો ભગવાને હજુ મારી કસોટી કરી જ નથી. જેને પાડી છે આટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું. જેને એવી આંટી પાડી છે જીવમાં, કેવી આંટી પાડી છે? મરી કરી મટવું, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. કાં તો અર્થને સાધી લઉં, કાં તો દેહને પાડી લઉં, આવી જેને આંટી પાડી છે. ભરાયો સર પર દર દરી, ફરી ખરી હાક વાગે નથી જ હટવું, ફરી ખરી હાક વાગે નથી જ હટવું. કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત સુરા. નિષ્કુળાન સ્વામી કહે છે, જેને મોટી જીવમાં આંટી પાડી દીધી હોય કે ગમે એવું થઈ જાય, પણ મારે મારું જે લક્ષ છે એ લક્ષને સિદ્ધ કરે જ પાર છે. અમેરિકા આવે છે વ્યક્તિ અને આવીને નક્કી કર્યું હોય કે 2 વર્ષની અંદર આટલું દેવું ચૂકવી દેવું છે, 2 વર્ષની અંદર એક આટલું આ ગાડી લઈ લેવી છે, આટલું આ કરવું છે. વ્યક્તિ 2-2 તત્તન જોબ કરવા તૈયાર થાય છે, કરે છે. આપણે પણ જે તે સમયે જરૂર પડી હોય તે દિવસે દરેક વ્યક્તિએ કરી હોય, આજે નિવૃત્તિ પરાયણ થયા હોય, પણ જ્યારે જરૂર પડી ત્યારે જેટલું કામ કરવું ઘટે એટલું કર્યું છે. આજે પણ એવા છે કે જે એ કાર્યને સિદ્ધ કરવા માટે જોબો કરે છે. લંડનની અંદર આજે એવા છે કે 6 મહિનાના વિઝિટર વિઝા પર આવ્યા હોય, ઇલીગલ થઈને રહેવું હોય, 25 લાખ રૂપિયા ખર્ચીને આવ્યા હોય, તો એ દેવું પૂરું કરવું છે, સાથે 1 કરોડ રૂપિયાનું ઘર ઇન્ડિયામાં બાંધવું છે અને સાથે 25-50 લાખનું બેલેન્સ કરવું છે, આટલો એનો સંકલ્પ હોય. તો અમે તો જઈએ છીએ ને જોઈએ છે, એક નાની રૂમની અંદર 15ને રહેવું પડે તો 15 જણ રહે છે, 15 જણા રહે છે. હવારની અંદર એક બાથરૂમની અંદર 15 જણને નાહવાનું હોય અને એ કામે જવાનું હોય, સિમેન્ટ ઉપાડવાનું હોય, ઈંટો ઉપાડવાની હોય, રેતી ઉપાડવાની હોય, બીજી મજૂરી કામ કરવાનું હોય, સવારથી રાત સુધી મજૂરી કરવાની હોય, પણ 1-1.5 વર્ષનો એનો ટાર્ગેટ હોય કે આટલું કરવું છે. આમ એટલું ખુશીથી એટલું બધું કામ કરે, એટલું બધું કામ કરે ઘણા, કે ઘણાને તો મેં સલાહ આપી કે આ તમારી છે ને શરીર ખલાસ થઈ જશે, હવે બહુ પૈસા ભેગા ના કરશો, હવે કાં ઓછું કામ કરો, કાં દેશ ભેગા થાવ. આપણને જોઈને ખબર પડી જાય કે હવે જો આ વધારે કામ કરશે 2-3 વર્ષ તો આખી જિંદગીની પથારી થઈ જશે આને, એટલું કામ કરે. આપણે એને સલાહ આપવી પડે કે ભાઈ ઊભો રહેજે, હવે હવે બહુ ના આગળ જતો, પણ એટલું એ એનો મોઢાનો થાક, એના શરીરનો થાક બધો આપણને અનુભવાય. પણ એને પૂછો ને કે કેમ છે, અરે બહુ સરસ થઈ ગયું સ્વામી, દેવું બધું પતી ગયું, 1 કરોડ રૂપિયાનું ઘર લીધું, એ હવે હપ્તા પૂરા થવા આવ્યા છે અને 5-10-25 લાખનું બેલેન્સ થઈ ગયું છે, પણ હજુ 1-2 વર્ષ મથીશું તો પછી શાંતિ. એને એટલું કર્યા પછી એના મોઢા પર ને શરીરમાં થાકની અનુભૂતિ આપણને દેખાય, છતાં પણ એને અંદરથી એક આનંદ છે કે મેં કાંઈ સિદ્ધ કર્યું. કેમ? કારણ કે એનું લક્ષ્ય હતું કે મારે આ કરવું છે.
એમ જેને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવા પાછળનું લક્ષ બંધાઈ જાય તેને ગમે એવી કઠણ કસોટી આવે એને બસ એક જ વાત છે, આ દેહ તો હમણાં બસ 5-25 વર્ષનો ખેલ છે, દેહ પડ્યો પછી ક્યાં દુઃખ છે, શરીરને દુઃખ ક્યાં છે, દેશકાળનું વિપરીતપણું ક્યાં છે, મારે તો ખાલી બસ 5-25 વર્ષ જ સાચવવાનું છે ને, 5-25 વર્ષ હું મહેનત કરી લઉં, મહેનત એમાં એટલી જ કરવાની છે, કંઈ હિમાલય ચડવાનું નથી, કૈલાસ કંઈ ચડવાનો નથી, શ્રીજી મહારાજે એવું જ રાખ્યું નથી, બસ એટલી જ મહેનત કરવાની છે, ગમે એવી પરિસ્થિતિ થાય પણ મહારાજનો નિશ્ચય ના ડગે, બસ આટલી જ મહેનત કરવાની છે, આટલી મહેનત જો હું કરી રાખીશ તો મારો છેલ્લો શ્વાસ જ્યારે ઘૂંટાતો હશે ત્યાર પછી તો આ બધું દુઃખ જતું રહ્યું છે, પછી તો સુખ જ છે ને, પછી સુખ જ છે ને, જેમ પહેલાંને એમ થાય છે મેં કરોડ રૂપિયાનો બંગલો બનાવી દીધો છે ઇન્ડિયામાં, એમ જેને એમ થાય અક્ષરધામની અંદર હું મારી સીટ ત્યાં આગળ સ્થિર કરું છું, અહીં ભલે ને દુઃખ આવતું પણ અક્ષરધામમાં જે ગોપાળન સ્વયં મુક્તાનંદ સ્વયં અનાદિ મુક્તો બેઠા છે ને એ મુક્તોની પંક્તિમાં મારી ત્યાં સીટ તૈયાર થાય છે, એ સીટ અહીં બેઠો બેઠો તૈયાર કરું છું, શાનાથી તૈયાર કરું છું, ભગવાનના નિશ્ચયથી, ભગવાનના સાધુની સેવાથી, મંદિરની સેવાથી, ભગવાનના ભક્તોને વિશે આત્મીયતાથી હું મારી સીટ ત્યાં તૈયાર કરું છું, મારી થાય છે ત્યાં સીટ તૈયાર, મારું ત્યાં ઘર તૈયાર થાય છે, ત્યાં આગળ હિંડોળો બહુ સરસ હિંચકવા માટેનો તૈયાર થાય છે, અહીં ભલે ને દુઃખ રહ્યું અને પછી ત્યાં મારો ચૈતન્યનો દેહ તૈયાર થાય છે, એની અંદર કોઈ હાડકાં માંસ પરું વિષ્ટા કાંઈ હોય જ નહીં, એની અંદર કાંઈ રોગ આવે જ નહીં, કોઈ એલર્જી થાય નહીં, ના શરદી થાય, ના ઠંડી લાગે, ના ગરમી લાગે, એવો દેહ ત્યાં તૈયાર થાય છે, આમ તૈયાર કરે તો અહીં આગળ દુઃખ છે એ જેમ પેલો સહન કરે છે ને એમ ઓલું થઈ જાય. હું જ્યારે આવું બધું મળું ને ત્યારે હું વિચારું કે આ આ પ્રકારનું છે, એને આપણે જો આ પ્રકારથી વિચારીએ તો ગમે એવું દુઃખ આવે તોય વાંધો ના આવે, જો યોગી સ્વામીને એવું દેખાતું હતું કે મને મારા ચોખ્ખો કરે ચોખ્ખો કરે ચોખ્ખો કરે છે તો એને ધામમાં જવાની આમ તાલ આવેલી પછી વધી જાય, ઓટોમેટિક વધી જાય કે મારી ત્યાં તૈયારી થાય છે. એવી રીતે જેને પાડી છે આટી મોટી જીવમાં મન માન્યું છે મરી કરી મટવું, જેને એક જ વાત છે કાં તો હું મારું સિદ્ધ લક્ષ છે એને સિદ્ધ કરી લઉં કાં તો દેહને પાડી દઉં, ભર અવસર પર ધર ધરી ફરી ખરી હાક વાગે નથી હટવું. સુરવીર જે હોય એને જ્યારે હાક વાગે ત્યારે દરવાજો બંધ કરીને અંદર ના જતો રહે, દરવાજો બંધ કરીને અંદર ના જતો રહે, સુરવીર હોય ને એને જેટલી હાક વાગે ને એટલો હામો જાય અને હામો જઈને લડે, એ હામો જઈને જે લડે એ જ સાચો સુરવીર છે. એવી રીતે ભગવાન જેટલું દુઃખ આપે ને ત્યારે મોઢું ના હંતાડી દે, ભગવાનને કે હજુ દેવું એટલું દો. એક બાપા હતા જૂનાગઢ બાજુના, તો એના શરીરની અંદર આ છાતી સુધીનો પાર્ટ આખો નીચેનો ખોટો, હાથ ખોટા, કાને સંભળાય ઓછું, આંખે દેખાય ઓછું, એટલા પાર્ટ તો ખલાસ જ, શરીરના લગભગ 13 પાર્ટ બંધ હતા અને ફક્ત એનો હાર્ટ હાલે અને થોડું બોલી શકે, ખાવાય પીવાય પણ નહીં. સંતો ખબર લેવા ગયા અને સંતોએ ખબર લીધી અને કીધું બાપા ભગવાનને પ્રાર્થના, તો કે મહારાજને પ્રાર્થના એવી કરજો, એ પાછા એ બોલે ત્યારે સુરવીરતાથી બોલે, ભગવાનને એવી પ્રાર્થના કરજો, મહારાજને કહેજો કે હજુ જેટલી પરીક્ષા કરવી હોય એટલી કરે, હજુ આ 13 બંધ થયા છે ને બીજા 15-20 જે બંધ કરવાનો એ કરી દે, પણ હું સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચયમાંથી ડગવાનો નથી, કહેજો એને તમે, એમ કે હું મહારાજની નિષ્ઠામાંથી ડગવાનો નથી, તમે એને કહેજો એવું, એમને જેટલી પરીક્ષા કરવી એટલી કરે. આવા ભગવાનના ભગત હોય ને શ્રીજી મહારાજ પણ એને દુઃખ એની પરીક્ષા લેતા હોય, પણ શ્રીજી મહારાજ પણ રડતા રડતા પરીક્ષા લેતા હોય, શ્રીજી મહારાજને પણ આંખમાંથી આંસુ પડતા હોય કે મારે તો આનું એક દ્રષ્ટાંત બનાવવા માટે આની પરીક્ષા લેવી પડે છે. દાદા ખાચરને શ્રીજી મહારાજને જે દુઃખ પ્રેરવું પડતું, શ્રીજી મહારાજને બહુ દુઃખ થતું, પણ શ્રીજી મહારાજ કે આવું એક પાત્ર હું બનાવીશ તો બીજાને કેટલા મોટાને દીવા દાંડી રૂપ બનશે ને કેટલાય મોટા કેટલા બધા માટે આ ટાવર બની રહેશે, આને જોઈ કેટલાય મોક્ષના માર્ગે હાલ્યા કરશે, પડશે નહીં ક્યારેય. એટલે શ્રીજી મહારાજ એવા દ્રષ્ટાંત બતાવ્યા. ભક્તિ માતાને પહેરવા સાડી ના હોય આટલું દુઃખ શ્રીજી મહારાજે ભક્તિ માતાને ધર્મદેવને દીધું તો એ દુઃખ શ્રીજી મહારાજ સહન ના કરી શકે ધર્મભક્તિનું, પોતાના માતા પિતા પવિત્રમાં પવિત્ર ધર્મને ભક્તિ, પણ એને એટલું દુઃખ દીધું પણ એનું દ્રષ્ટાંત બનાવવા માટે કે એના દ્રષ્ટાંત ઉપર
એનો આમ રસ્તો બનાવ્યો હોય તેની ઉપર કેટલાય મુમુક્ષુઓ નીકળી જાય આર પાર. એ બનાવવા માટે ભગવાન એવી પરીક્ષા કરે. બાકી અત્યારે જે ભગવાનના બહુ મોટા મોટા સંતો ભક્તો કહેવાતા હોય ને એની પરીક્ષા બધી બહુ પ્રકારથી ચાલતી જ હોય, પણ આપણને સામાન્ય સમાજની વચ્ચે આપણને ખબર ના પડે કે આમની પરીક્ષા કેવી કેવી થાય છે. પણ જો થોડીક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો આપણને ખબર પડે કે મોટા મોટા પુરુષો હોય ને અને મોટા મોટા ભગવાનના ભક્તો હોય ને એની પરીક્ષા કોઈ ને કોઈ રીતે શ્રીજી મહારાજ ચાલુ જ રાખે છે, કષ્ટની એની ચાલુ જ રાખે, અને તોય એ કોઈ રીતે પોતે ક્યાંય પાછા પડતા નથી ને પોતાના સંગીને પાછા નથી પડવા દેતા. એ જ એની મોટપ છે, એને જોઈને ચાલ્યું જવાય. અનેક દેહ ખોયા અન અરથે, તેહ દેહ કાંઈ ના વ્યા કામે. કેટલાય દેહ ધર્યા, પશુ પક્ષીના દેહ ધર્યા, એકેય શરીર કોઈ વખતે કામ લાગ્યું નથી. એ બધા શરીરોમાં કર્યું શું જીવે? ખાધું પીધું, સ્ત્રી પુરુષનું સુખ અને ઊંઘ્યા, બસ આટલું જ કામ કર્યું. કાંઈ કરવાને, પક્ષીને શું કરવાનું? ચાર તણખલા ગોતીને એક માળો કરવાનો, ઉડવાનું હવારે, હાંજ પડે ખાઈ પીને આવવાનું, ઈંડા મૂકવાના, બચ્ચા કરવાના, ઉડતા થયા, જિંદગી પૂરી થઈ ગઈ. પક્ષી બીજું શું કરે? આખી જિંદગી એની જાય શું કરે? પશુ શું કરે આખી જિંદગી? આ જ તો અનેક દેહ સ્વામી કે આગળ ધર્યા, એકેય કામમાં આવ્યું નહીં, બધાનું આ જ કામ થયું. હવે આ દેહ હરિ અરથે કરી રાખવું છે અચળ તે આઠું જામે, કઠન કસોટી મોટી મહારાજની સહી રહે વળી કોઈ સંત સુરા. સ્વામી કે આગલા દેહ તો એકેય કામ લાગ્યા નથી, પરંતુ આ મનુષ્યનું દેહ આવ્યું ને આ વખતે સત્સંગનો યોગ થયો તો બસ હવે આ દેહ આઠું જામ, આઠું જામ એટલે 24 કલાક ભગવાનને અર્થે કરી રાખવો છે. હમણાં ગુરુજીએ માનસરોવરની યાત્રામાં નહોતું ત્યાં આગળ શિબિરની શરૂઆતમાં કીધું હતું ને કે હવે આ શરીરના જેટલા શ્વાસ રહ્યા બધાએ ભગવાનને અર્થે કરી રાખવા, ભગવાનને અર્થે ને ભગવાનની સેવામાં, ભગવાનના સંતો ભક્તોની સેવામાં બસ આ શરીર ઉપયોગમાં આવી જાય, કામ પૂરું થઈ જાય એનું. એમ દ્રઢ ધીર, એમ દ્રઢ ધીરજ ધરી કરીને ભજે છે જે હ ભગવાન ભાવે. ગમે એટલા દુઃખ આવે પણ એની વચ્ચે જે દ્રઢ ધીરજ રાખી અને ભગવાનને ભાવથી ભજે છે, ભગવાનને અર્થે જ આ શરીર કર્યું છે. અંત્યના 13મા પ્રમાણે જ્યારે ભગવાનને આપણે આપણું તન મન ધન અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, જે કાંઈ છે એની ઈચ્છાથી છે. નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અર્થ પણ એ જ આવે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે દ્રઢ ધીરજ રાખીને જેને ભગવાનને ભજ્યા હશે, ભગવાનને અર્થે કાંઈ કર્યું હશે, અંતે એ જ કામ આવવાનું છે. બાકી બીજું ગમે એટલું કરેલું છે, અહીં ગમે એટલી ડિગ્રી મેળવેલી હશે, અહીં ગમે એટલી સંપત્તિ મેળવેલી હશે, સોનાના પાણીના નળથી નાવાવાળા અને સોનાના ફાઉન્ટેન મૂકેલા બાથરૂમની અંદર જેને છે અને સોનાના ટબ જેને ટોયલેટ માટે મૂકેલા છે એવા માણસોની પણ રાખ થઈ ગઈ છે, એને એને અર્થે એ સોનાના મેલ કશા જ કામમાં આવ્યા નથી. મોટી મોટી ઇમારતો આજે, મોટા મોટા નગરો અને મોટી મોટી ઇમારતો યુગો વર્ષો પહેલાંની ડટાયેલી આજે ઘણી વખત મળી આવે છે તો એ જોતાં ખબર પડે કે એની જાહોજહાલી એ રાજ્યનો રાજા હશે, એની જાહોજહાલી કેટલી હશે. પણ આ દુનિયાની અંદર બધું જ મળેલું ગમે એટલું ઊંચું છે પણ ધૂળની બનેલી દુનિયા એની અંદર બધું ધૂળમાં જ સમાય છે. ગમે એટલું શ્રેષ્ઠ કોઈને મળ્યું હશે પણ એ ધૂળમાં જ સમાઈ જવાનું છે. ફક્ત ભગવાનને અર્થે જે કર્યું હશે, ભગવાનના સંતો ભક્તોની સેવાને અર્થે જે કર્યું હશે, આત્માની સાથે આટલું જ આવે છે, બાકીનું બધું જ અહીં પડ્યું રહે છે. બાકીની પ્રતિભાવો હોય,
બાકીનું લોકની અંદર કંઈક વર્ચસ્વ હોય એ બધું અહીંનું અહીં પડ્યું રહે છે, કોઈ સંભાળતું નથી, કોઈ સંભાળતું નથી. બે હારા માણસ કદાચ હોય, કોઈ કોઈ હારા કામ કરાવે તો સંભાળે, બાકી એને કોઈ સંભાળતું નથી. એક ભગવાનને અર્થે ને સંતને ભક્તને અર્થે જે કર્યું એ સાથે આવે છે. સ્વામી કે અંતે એ જ કામ લાગશે. કઠન કસોટી મોટી મહારાજની સહી રહે વળી કોઈ સંત સુરા. માટે સ્વામી કહે છે જે કાંઈ મહારાજ કસોટી કરે એને સહન કરવી અને ભગવાનના બળે ભગવાનને અર્થે બસ મારું શરીર મેં આપ્યું છે, હવે ભગવાનની હું પ્રોપર્ટી જ થઈ ગયો છું, ત્યારે ભગવાનની જે ઈચ્છા એ પ્રમાણે મારે રહેવું, માલિક એ છે, હું તો એની પ્રોપર્ટી છું અને એને જેમ ઉપયોગ કરવો હોય એમ કરે, હું તો એનું રમકડું છું. આવી રીતે જો રહીએ તો સ્વામી કહે છે કે અંતે મહારાજ આપણી બહુ મોટી સહાય કરે એવું આ પદ 5 અંદર સ્વામી આપણને રંતીદેવના આખ્યાનથી સમજાવે છે. ઘનશ્યામ મહારાજની